વલસાડ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લિવિંગ સર્વિસના ઉપક્રમે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કોર્ટ ખાતે યોજાયેલ લોક અદાલતમાં રેવન્યુ તેમજ અન્ય પ્રકારના પડતર કેસોનું સમાધાન પૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતને કોર્ટના સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત નેશનલ લોક અદાલતનું આજરોજ વલસાડ જિલ્લા હેડક્વાર્ટર ખાતે તેમજ વિવિધ તાલુકામાં આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં ચેક બાઉન્સના નેગોશિયેબલ 138ના કેસો, મોટર એક્સિડન્ટ ક્લેમના કેસો, લગ્ન વિસાયક કેસો, મજૂર અદાલતના કેસો તેમજ ઇલેક્ટ્રિસિટી બિલના કેસો, બીજી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના લેણાના કેસો રાખવામાં આવે છે અને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થાય તે જોવામાં આવે છે. લોક અદાલતમાં જે કેસો રાખવામાં આવે છે તેમાં બંને પક્ષકારોની મુક્ત સંમતિ હોય છે. તેમાં કોઈપણ પક્ષકારને દબાણ કરવામાં નથી આવતું કે તેઓ પોતાનો કેસ લોક અદાલતમાં મૂકે, પરંતુ લોકોની સંમતિથી તે કેસ લોક અદાલતમાં મૂકવામાં આવે છે અને કોર્ટ દ્વારા પણ તે કેસનો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે, કોર્ટ પણ મદદરૂપ થતી હોય છે. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી શ્રી વીકે વ્યાસ સાહેબ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી પીજી ગોકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલત વધુમાં વધુ કેસો વલસાડ ખાતે નિકાલ થાય તે માટે બધા પ્રયત્નશીલ છે અને તેમજ વલસાડ જિલ્લાની અદાલતના તમામ ન્યાયાધીશો તેમજ સ્ટાફ મિત્રોએ પણ આ કે લોક અદાલત સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરેલ છે. તેમજ ખાસ કરીને આ કેસો લોક અદાલતમાં દ્વારા વધુમાં વધુ પડતર કેસો જે રહેલ છે તે કેસોનો નિકાલ થાય તે જોવામાં આવે છે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લોકોને અપીલ છે કે વધુમાં વધુ કેસો તેમના સમાધાન દ્વારા લોક અદાલતથી તેનો નિકાલ આવે તે માટે વધુમાં વધુ લોકો લોક અદાલતમાં જોડાય તેવી અપીલ છે.